એટલે ભગવાને મેં કીધું ને મૂળ મુદ્દા ઉપર પાછો આવ્યો. આપણે દાંત જ કાઢવાના છે, ગંજાન બંજાની વાતો કઈ કરવાની છે નહીં, બરોબર? ગંજાન મારામાં નથી. હા, તમને એમ થાય કે માયાભાઈ ટીલું તાણીને બેઠા હતા, ગંજાની એ છે, રામ રામ કરો. ગંજાન એટલે શું? આનંદ એ ગંજાન, બસ મોજ. અને મોજ કોને આવે ખબર? જે માણસ બીજાનું સારું જ હોય અને રાજી થતો હોય ને, એ જ મોજમાં રહીએ. કેવો બાકી ગામ હોય, અહીંયા મેં કીધું ને કે આમ જો આ બધી કલા છે, કોઈને મંડપની કલા આપીશ, આ વિડીયોવાળા ભાઈઓને જો એ કલા આપીશ, ઘડીક રોકેટ ચડાવતા નહીં, ઘડીક રહેવા જો. આ એમ બતાવો, આમ માણસોને બતાવો, જો આ આ બતાવો, આમ ખાલી આમ આ આ હવે એવા ફરફરી આવવાના કે આપણે લીંબડીથી લીંબડી જવું છે ને, તો તમારે તાત્કાલિક એક ફોન કરવાનો, એટલે આવું આવશે એમાં આપણે ટીંગાઈ જવાનું. આપણે પાછું લીંબડી આવશે ને, ભક્તિને ઉતરી જવાનું, મૂકી દેતા ની નગર મર્યા. પણ હશે બધું, પટાબટા ને એવું બધું આવશે, કારણ કે એટલું બધું ટ્રાફિક થવા મળ્યું છે ને ભાઈ. હા હા, જેટલા રોડ પોખા કરીએ ત્યાં બીજે દીથી ત્રણ ગણા વાહન થઈ ગયા હોય, કોને ખબર મારા નાથે શું કર્યું. હે, આ બધી એની લીલા છે. એટલે ભગવાન જેટલાને મોકલે છે ને, એ કોઈને હમણાં મોકલતો નથી, મૂળવાતી કરતો હતો. અમને આવી કલા આપી છે, તબલાવાળા ભાઈઓને, આ મુકેશ અમારો તબલા વગાડે, આ મુકેશને તબલાની કળા આપી છે, એની પડખે ભાઈને તબલાની, અમારા ભૂપતભાઈ મેર ભાલના કોળીનો દીકરો, હા, એને મંજીરાની કળા આપી છે, આ ભાણો એને મંજીરાની કળા આપી. એટલે ભગવાને, ટૂંકી વાત એટલી કે કોઈને ભગવાન એમણામ મોકલતા નથી, કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલ્યા છે. એક જગ્યાએ મેં એટલી વાત કરી હતી, એક ભાઈ મને કહે, મને કે માયાભાઈ તમે કહો છો પણ અમારા ગામમાં બે હાવ નવરી બધા છે. હા, મેં કીધું એને ભગવાને એમણામ નથી મોકલ્યા, એને ગામની હળી કરવા મોકલ્યા છે. ખરેખર આ દુનિયામાં કોઈ અમથે અમથું આવ્યું જ નથી. અને તમને બીજું એ કહું કે ભગવાનની સામે કોઈ દી બાવ ન ચડાવી શકાય. આ જો અમારો ભૂરો છે ભાઈ, હાલવા દઉં, હાલવા દઉં બાપા, આ તો તમારો અવાજ થાય તો હું ભડકું ત્યાં હું છું છે. પણ બેઠા છો એવી રીતે, એટલો એટલું માણા, પણ એવી શાંતિથી જે અદબથી બેઠા છો ને, એ આપણા સંસ્કાર દેખાડે છે. બાકી અમે અમુક અમુક વિસ્તારમાં જઈએ ને, ખાલી 5000 માણા છું હોય ને, પ્રોગ્રામ નથી થતો. આપણે એમ કે સોરઠ ધરા તો હા મગ જગતું નહીં, આપણે કઈ ગઢ જણો તો ગિરનાર. ખરેખર બન્યું છે, સાલુ પ્રોગ્રામ અમારે નીકળી જવું પડ્યું, એવા દાખલા સાલુ પ્રોગ્રામ મારા. પણ આજે આ આ શેખવા પીરની કૃપા છે, આપણી જે આ શિસ્ત છે ને, અમારા ભગુડામાં એવું હોય સાહેબો, 2 લાખ માણા બેઠું હોય પણ આવી શિસ્ત, એમ આ તમારી શિસ્તને વંદન કરવાની ઈચ્છા થાય સાહેબ. કોઈ રૂડું નથી લગાડતો, પણ આ નરું સત્ય છે. અને એટલી બહેનોની સંખ્યા છે સાહેબ, તમે વિચાર તો કરો. અને સંસ્કારી ગામ હોય ને, બહેનોની સંખ્યા ઉપરથી ખબર પડી જાય કે આ બધું સંસ્કાર કેવા છે. નહીં તો રાતના બેનો પ્રોગ્રામમાં આવતા હશે, ઊભા વાંહડા ગામમાં આટા મારતા હોય અહીંયા. હકીકત કહું સાહેબ, આ તમારી શિસ્ત ને અને આ અદબને મને વંદન કરવાનું મન થાય. આ નરું સત્ય છે, નહીં અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય પણ બેનો ન હોય, એકલા એકલા આપડી જાઓ બેઠા, હાકે રાખી જાઓ, હાકે રાખી જાઓ. પણ આ તમારી અદબને મારા પ્રણામ. ભલે સ્ટેજ ઉપર અમારા ભાઈએ કીધું છે કે, પણ અમુક મહેમાનો મહેમાનો જ માણસો જ એટલું છે, એટલે ગમે એમ સમાવેશ કરવાની વાત છે. નહીંતર અમારા સ્ટેજની એક મર્યાદા હોય, અમારા કલાકારો સિવાય કે સંતો સિવાય કોઈ સ્ટેજમાંથી ન હોય, 2 થી 5 મુખ્ય અતિથિ હોય. બાકી આ થોડી કાંઈ શાક માર્કેટ છે, ગમે એ બૂટ હોતા સડી જાય, એવું હોય જ નહીં. પણ આ મહેમાનો એટલું છે, બધા અદબ છે. પાછું મેં જોયું કે જેટલા આવતા હતા એ બધા અદબથી રૂપિયા નાખવા આવતા, તો નહીંતર તો અમુક તો રૂપિયા જ નાખે, પાછા ઘા કરે, જાણે એની જ પાસે રૂપિયા હોય અહીંયા, અને એનો બાપો જાણે રિઝર્વ બેંકનો મેનેજર હોય. ના, અમને રૂપિયા સાથે કોઈ નિસ્બત નથી, કોઈ સાંભળી લેજો, રૂપિયા એ એક વ્યવસ્થા છે, પણ તમારી અદબ જે છે એને અમારા પ્રણામ હોય છે. પેલા એ નરું સત્ય છે. અને ભગવાન બહુ દયાળુ છે, મેં કીધું ને, ભગવાન સામે કોઈ દી બાંવ સડાવવા જ નહીં. હરણા કસે કીધું કે આખી દુનિયામાં કોઈની પાસે કોઈને મોઢે નામ ન લેવા દઉં તારું, ભગવાનને કહે
ભગવાન કે એમ મારું નામ ન લેવરાવા દે એમ. અને અર્ણા કશે કર્યું એવું ને, નામ લેતા એને પાડી દેતા. ભગવાન કે મારું નામ ન લેવરાવા દે કે નહીં, તારા દીકરા પાસે ન લેવરાવું ને તો ભગવાનની એની જ ઘીરે પ્રહલાદ મોકલ્યો. એ તો કોઈ ન પોગે એનું પેટ જ પોગે. રાવણ કે હું કોઈને હાથે મરું નહીં. ભગવાન કે એમ તારા જ ભાઈ પાસે ન મરાવું ને તો હું ભગવાન ન્યો નહીં. અને કહેવા ગયો સાહેબ રામે 31મું બાણ વિભીક્ષણના કહેવાથી માર્યો. વિભીક્ષણ ક્યાં માર્યું? તક પ્રભુ નાભીમાં મારો. ત્યારે રાવણને ઈશારો કર્યો, જો તારો ભાઈ જ સિંધે. કોઈ પણ સારું કાર્ય થતું હોય, આવું કામ થતું હોય, એમાં તમે કેટલા સેવાભાવી બનો ને, પૈસા કેટલા દો એ તો આપણી પોતાની ફેર પ્રમાણે, પણ એની અંદર શિસ્ત અને વિવેકથી એની અંદર સેવા કેટલી કરો છો ને એ પણ મોટામાં મોટો ફાળો છે. એ કૃપા નોખી નથી થાય. હું મારું પોતાનું કહું, હું આવા પ્રોગ્રામનો બહુ રસ્યો. મને બહુ કીર્તિભાઈ ભાઈ, હું ખૂબ પ્રોગ્રામમાં જાતો અને આગળ બેઠો. આ વાત તમે લખી લેજો યુવાન દોસ્તો, જ્યાં લખવીને વાત કરું છું. આ કેવલ વાત નથી, આ મારા જીવનની ઘટના કહું. એનાથી મને શું ફાયદો થયો એ કહું. હું આગળ બેઠો, ઘણીવાર ભાઈ મને ઊભો કરવામાં આવ્યો છે કે ભાઈ પાછળ વયો જા. ત્યારે મને કોઈ દી ખોટું નહોતું લાગ્યું, પણ અંદર એક ચોટિયો ભરાતો હતો કે હવે હું કેવો એવો થાવ કે હું આવું ત્યારે એમ કે અહીંયા ભાઈ આવો એમ. બસ પોતાની લીટી લાંબી કરો, કોઈ ઉપર ક્રોધ ન કરો. અને બદામ ખાધે બુદ્ધિ ન આવે સાહેબ, આવી ઠેસ્યું લાગે બુદ્ધિ લાગે. એમ ખૂબ પોતાની રીતે સંઘર્ષ કરો, બીજાને આધારે ન રહ્યો. હું બક્ષીપંશમાં જ છું, તમારી ભેગો છું, પણ હું બક્ષીપંશમાં છું એનો મને ડંક છે. શું કામ? આપણે ભણવામાં વાટે રહી છે કે આપણને થોડાક માર્ક આમથી મળશે, અમારી અનામત એટલી સીટ હશે. પણ હો શિક્ષક લેવાના, 10-20 જણાને અનામતમાં લેવાના, પણ 2 લાખ ફોર્મ ભરાય એનું શું કરવું? અને તમે કલેક્ટર ઓફિસમાં જાઓ, IAS ઓફિસમાં ગમે ત્યાં જાઓ, ત્યાં તમે જશો ને તો જે અનામતમાં નથી એના જ નામ હશે. કલેક્ટર કોણ છે? DSP કોણ છે? જે અનામતમાં. શું કામ? આપણે એટલા બધા 140 જ્ઞાતિ આપણે બક્ષીપંશમાં સહી 142 બરાબર. એમાં એ કે IAS ઓફિસર છો જ મને કહો, કારણ કે આપણે ભણી સી ન્યાલી કોકને આધારની વાત છે નહીં, પોતાના આધારે ઊભા થાઓ, સ્વયંભૂ બનો.